આ તો મને વિચાર શા ઉપર થયા, મને આપડે કાલે કહેતા હતા ને તમે કે જૂની જૂની સંસ્કૃતિઓ આપણી પૃથ્વી ઉપર થઈ ગઈ, એટલે એના રેમનન્ટ તરીકે નહીં રહેલું હોય ને કઈ? ના, સંસ્કૃતિઓ સંસ્કૃતિ થઈ ગઈ, તે સંસ્કૃતિના વાહન રૂપે આ રહી નથી, એ રૂપે નથી. ના, સંસ્કૃતિ થઈ ગયેલી આપણે ત્યાં થયેલી, ચીનમાં પણ થયેલી છે, રશિયામાં બધે થયેલી, અને આ બહુ જૂની ગ્રીક સંસ્કૃતિ ને રોમ, આપણે રોમની ને ઇજિપ્તમાં ને એ સંસ્કૃતિ બહુ પહેલા ને બહુ પહેલા થયેલી છે. પિરામિડ ને આ બધું નહીં થયેલું, એ પહેલા પણ સંસ્કૃતિ ત્યાં હતી ઈરાનમાં. આપણા લોકો જે હિન્દુસ્તાનમાં વિદ્વાનો અને કેટલાક લોકો બહુ અભિમાન ધરાવે છે કે મારી સંસ્કૃતિ બહુ જૂની, એવું કઈ નથી. અને વધારે જ્વાજલ્યમાન, જ્વાજલ્ય આનાથી પણ વધારે જ્વાજલ્યમાન. હા, ઋગ્વેદોથી પછી બોલાયા અથવા તો લખાયા તો બહુ જ મોડા. પહેલા તો સ્તુતિ ને સ્મૃતિ, સ્મૃતિ એટલે સાંભળેલું, સ્મૃતિ એટલે યાદ રાખેલું. મોડે બોલતા લોકો, પણ તે બોલવાનું એટલું બધું, એટલું બધું નિયમસરનું હતું, આરોહ અવરોહ સાથેનું, જેમ સંગીતમાં આરોહ અવરોહ હોય છે, ગમે તેમ નહીં બોલાય. કોઈ રાગ હોય તો ગમે તેમ નહીં બોલાય, અથવા તો છંદ હોય કોઈ તો છંદ ગમે તેમ નહીં ચાલે, તો એના બધા નિયમો હોય. ગુરુ લઘુ જ્યાં જોઈએ જીજે, જ્યાં જેમ જે જોઈએ તેમ એ કાયદો હોય તે પ્રમાણે લખાય. તેવી રીતે એ સંસ્કૃતિ પણ સ્થળ ને કાળ ને લોક એ ત્રણે સાથે વળગેલી છે, એટલે ત્રણના પ્રમાણમાં અને એનાથી સહેજ ઊંચું કેતી જેથી મનુષ્ય ઊંચે ચડી શકે. સંસ્કૃતિ એટલા પ્રમાણમાં થોડીક ઊંચી હોય, જો એટલી બધી બહુ જ ઉર્ધો પ્રકારની હોય તો મનુષ્ય એને પકડી ના શકે, ગ્રાસ ના કરી શકે, એના પ્રમાણે વર્તી ના શકે. એટલે સંસ્કૃતિ, દરેક સંસ્કૃતિ જયારે જયારે થઈ છે તે મનુષ્યો એને સ્વીકારી શકે ને પકડી એને પોતાના સમજની પકડમાં લઈ શકે, વર્તી શકે, એટલા ને એવા પ્રમાણની હોય છે. જે શ્રેષ્ઠ પુરુષો કહેવાય એવા જે હતા તે બધા અને અત્યારે કે શોધાય નહીં, તો આ ઢોરનું માંસ જ ખાતા, ઢોર અથવા તો બકરી કે જે કઈ પ્રાણી હોય હરણ કે જંગલમાં મારીને એ ખાતા. અનાજ બનાજ ઉગાડતા નહીં, જડેલું. અરે એ જુદી વાત છે, આ તો આપણે અકાળે એને મારી નાખીએ નથી, પણ આપણા આપણા સ્વાર્થની ખાતર મારી નાખીએ એટલે એ દોષ છે. અને તે પાછા દાખલા તરીકે યુરોપ છે કે મુસલમાનો છે, એમને એ દોષ નહીં લાગે. એવી ધારણા એમની એટલે એને એનો ખોરાક જ એ જાતનો છે, એટલે દોષ ના લાગે એટલે મોટા મનથી સમજ ઉપર જ, સમજ ઉપર આધાર છે, બધું સમજ પર જ આધાર ને. હા, નિકા એની વસ્તુ એ ખાઈને આપણે કહીએ, આપણે સમજ આવા પ્રકારની છે એટલે આપણને આરે રેર થઈ જાય, એટલે એ દોષ લાગ્યો. પણ એકનો એક જ માણસ સમજ હોય ને પાછું તદ્દન જડ હોય, તદ્દન જડ પ્રકારનો, એને એ માણસ એ અમુક દોષ કરે પણ એ દોષ વિશે કઈ સમજતો જ ના હોય તો એને દોષ નથી, ના. એટલે મનથી ધારે, મનથી મનના ઉપર જ બધો આધાર છે. એટલે સમજ જેવા પ્રકારની જોઈએ, એટલે એકનું એક કર્મ જો તમે કાઢ્યું અને એના વિશે વિચારતા એક સલો આ બરોબર ના થયું, એટલે પંચાત જ્ઞાની કે ભક્ત કે યોગીને મનની એવી નિશ્ચિંતતા હોય છે, એટલી બધી નિશ્ચિંતતા કે ગમે તે થાય તો પણ એને એની નિશ્ચિંતતામાં એની સમતામાં કોઈ જાતનો વાંધો આવતો નથી, એટલે એને પાપ નથી ગમે તે કરે તો પણ, ત્રણ ના કે પહેલા ના કે
કેટલાક લોકો સ્વાદ ને મારી નાખવાની વાત કરે, અંબક કુદરતી જે છે તમે મળ ત્યાગ બંધ નહીં કરી શકો, પેશાબ જવાનું બંધ નહીં કરી શકો, હવા લેવાનું બંધ નહીં કરી શકો, તેવી રીતે સ્વાદ નું છે. સ્વાદ ને મારી શકાય નહીં, ઇમ્પોસિબલ છે, અશક્ય વસ્તુ છે, કુદરતની જન્મતાની સાથે મળેલો છે અને શરીર જશે ત્યારે બંધ થશે. તે સ્વાદ ને મારી નાખવાની વાત કરી બરાબર નથી, એ શક્ય નથી. માત્ર તેને એ સ્વાદ ને લીધે તમે વધારે અતિશય ના લો, અતિશય દોષ છે. ભાવે જે વધારે ભાવે તે ઓછામાં ઓછું લેવું એ ઉત્તમ છે. જે વધારે ભાવે તો ઓછામાં ઓછું લેવું, ઓછામાં ઓછું લેવું જે પાડવાના, પછી ક્ષમતામાં આવી જઈએ. આટલું જ, આનાથી વધારે નહીં. માણસ એને જરૂર છે એના કરતા ઘણું વધારે ખાય છે અને તેથી પેટને વધારે શ્રમ પડે છે, બધી એનર્જી પચાવવામાં જાય છે માણસ. બે રોટલા જોઈએ, મજૂરી જેવું કામ કરવા, 8 વર્ષની ઉંમરે તો હું નીંદવા જતો, અરે ડાંગર રોપા ધરું રોપા જતો, નીંદવા જતો, ઈંટો કાઢતો મારી માં તો બહુ બોલ્યા કરે, એ કઈ સમજે નહી બિચારી, ના ગમે મરી જવું તારે જાણી જોઈને શું કયા કરીએ. હું પછી કૃષ્ણમૂર્તિ ની એજ્યુકેશન ઉપર ની ચોપડી હરિએ હમણાં મોકલાવી હતી, એ વાંચતો હતો. એમાં એને આઈડિયાલિઝમ પર લખેલું છે, આઈડિયાલિઝમ ઇઝ એન એસ્કેપ ફ્રોમ વોટ ઇઝ. બરોબર, વોટ ઇઝ જે તત્વ મૂળ તત્વ છે, એ તત્વ માંથી આઈડિયાલિઝમ જે કહીએ તો આપણે વેગળું લઈ જાય છે. પેલું જે છે તે જ અનુભવાય, તે જ છીએ આપણે, એ ભાવ એવા અસ્તિત્વમાં આપણે રહીએ તે ખરું, એ જ ખરું જીવન, એ જ જીવન. પેલું તો આઈડિયલિઝમ તો કલ્પનાનું કરેલું છે આપણે, એમ એટલે જે છે એ અનુભવવું, જાણવું પણ નહીં, અનુભવવું, માલવું. બીજું મટીરિયલિઝમ પર કહ્યું છે, મોટા મટીરિયલિઝમ ઇઝ અનધર વે ઓફ ડિનાઈંગ ધ મેઝરલેસ ડેપ્થ ઓફ ધ પ્રેઝન્ટ. મટીરિયલિઝમ એટલે કે આ બધું દેખ્યું તો જે કઈ બધું છે, પત્ની છે, આ છે, સંસાર છે, સગા છે, વાલા છે, પુત્ર પુત્રાદિક છે, સંસાર છે, અથવા જે કઈ બધું છે એ બધું જે મૂળ અસત તત્વ છે તેને ઇનકાર કરવા બરાબર છે. પેલા ને આપણે ગણીએ, જે હાલ બધું આગળ પાછળ આપણી પાસે તેને આપણે ગણીએ છીએ, તેનો સ્વીકાર કરીએ છીએ રિયાલિટી તરીકે. તે ખરું જે રિયલ છે તેને ગણકારતા નથી, તેને આ બધું ખરું ગણીએ છીએ ત્યારે પેલા ને ઇનકાર કરીએ છીએ. પેલું જે તત્વ છે એનો ઇનકાર કરીએ છીએ આપણે, કારણ કે એ તો આપણા કન્સેપ્શનમાં આવતું જ નથી. આ જ બધું આવે છે, આ બધું જે કહ્યું તે મટીરિયાલિઝમ, સંસાર વ્યવહાર, આ બધા સંસારના કર્મો ના અંતિ બધું જે આગળ પાછળનું બધું આપણને વળગેલું છે એ મટીરિયાલિઝમ. હું તો એવો અર્થ કરું, ના એ તો બરાબર છે, પણ મેઝરલેસ ડેપ્થ ઓફ ધ પ્રેઝન્ટ લખ્યું છે, ઓફ ધ પ્રેઝન્ટ, કારણ કે એ તો હંમેશા પ્રેઝન્ટ જ છે ને, એને નથી ભૂતકાળ કે ભવિષ્યકાળ કઈ છે જ નહીં, ઓલવેઝ વર્તમાન જ છે. એ તો મટીરિયલિઝમ વર્તમાન જ છે, મટીરિયલિઝમ નહીં, તત્વ તો મટીરિયલ, મેઝરલેસ છે ને, હા મેઝરલેસ, હા
મેઝરલેસ બરાબર છે, ઇઝ ડિનાઇંગ ધ મેઝરલેસ ઓફ ડેપ્થ ઓફ ધ પ્રેઝન્ટ. હા એટલે આ બધું જેનો સ્વીકાર કરીએ છીએ એટલે પેલા ડિનાય કરીએ છીએ આપણે. હા એટલે જે છે એનો ડિનાય કરીએ, એવો એનો અર્થ થાય. એવો એનો અર્થ થાય, જે છે ખરું તત્વ તેને આપણે ડિનાય કરીએ છીએ. તેને પહેલું ફર્સ્ટ પ્રેફરન્સ તો એને આપતા જ નથી, એને આપતા જ નથી. જે છે એને મૂકીને બીજા બધા વળગીએ છીએ, વળગીએ. એવો એનો અર્થ થાય, એવો એનો અર્થ. બીજું સિક્યોરિટી ઉપર એને લખેલું છે કે સિક્યોરિટી હંમેશા આપણે વેગળા લઈ જાય છે. એનું કારણ છે સલામતી સ્થિતિ. સલામતી સિક્યોરિટી એટલે સલામતી. સલામતી ની સ્થિતિમાં માણસ શું થાય છે કે એમાં એમાં પડ્યો રહે, વિકાસ ના થાય પછી. એટલે જેને જેને ઈશ્વર તત્વ ને અનુભવવું છે એને સલામતી છોડવી જોઈએ. સલામતી માં પડ્યો રહે તો એ નહીં ચાલે. એને જ્યાં એને સમજણ પડી કે આ સલામતી સ્થિતિમાં આવ્યા કે એમાંથી ભાગવું જ છૂટવું એક પરિસ્થિતિમાં એ પડ્યો ના રહે. એના આનંદ પાસા છે એ હિસાબે તમે આખા જીવનમાં તો સિક્યોરિટી માટે જ બધા મતતા હોય છે. બસ ત્યાં તે પંચાયત છે તારે એને ઇનકાર કરે છે. અજ્ઞાન ની અંદર ગમે તેવા શ્રેષ્ઠ કર્મ કરેલા હોય પણ કર્મ નથી. ઊંઘતા ઊંઘતા ઊંઘ કેવી ચડેલ છે. શ્રેષ્ઠ ત્યારે ભલે ને હો થતા કર્મ ન કર્મતે, કિંતુ જાગી હરી ભાવે થતું જે કર્મ યજ્ઞ છે તે કર્મે જય વારો છો આવે જીવન નો કરે. પળે પળે જાગૃતિ રાખવાની. હા બસ બીજું એ તો નેશનલિઝમ ઓથોરિટી એ બધું જે આપણે કહીએ એ આપણને આમ તો લાગે સારું કે નેશનાલિઝમ તો હોવું જોઈએ, આ ડ્યુટી હોવી જોઈએ, ફળાણું હોવું જોઈએ, પણ એ બધા જ આપણને આપણા મૂળ તત્વથી બિગાડ રાખે છે. અથવા તો એમાંથી એના તરફનું આપણું મન જ થવા દેતું નથી. અને આ ઉત્તમ ઉત્તમ જેમ કોઈ ઊંઘતા આવીએ ને સુંદર સ્વપ્નું આવે કેવું મજાનું લાગે, કેવી રીતે આ બધા ઉત્તમ પ્રકારના નેશનલિઝમ આઈડિયાલિઝમ અને આવા બધા જે ઇઝમ છે બધા એ બધા ઉત્તમ લાગે છે આપણને. પણ એ કારણ પેલું આપણને ભૂલવાઈ દે છે, એનો ખ્યાલ જ નથી જાગવા દેતો. આપણે તો ઉત્તમ જ પકડ્યું છે, ભૂલી જઈએ છીએ. ટાગોરે નેશનલિઝમ ચોપડી લખી છે પણ એમાં કૃષ્ણમૂર્તિ ને જોવા નથી, ત્યાં સુધી નથી જઈ શકતો. કૃષ્ણમૂર્તિ બોલે છે પણ સામાન્ય લોકો ને પછી એમાં સમજણ નથી. એટલા બધા ઊંચા ઊંચા આધ્યાત્મિક જ્ઞાન ના શિખર પર થી બોલે છે અને એ જ સતત એ જ ભાવમાં એનું બધું હોય છે. એ રીતે એ નિરૂપણ એ રીતે કરે છે કે એની આખે જ્ઞાનની પરાકાષ્ઠાને એ અનુભવની સમજણને લોકો બરોબર પકડી શકતો નથી. તો કશે નહીં હોય એમ ન કહેવાય આપણા સામાન્ય લોકો, પણ એનો એનો ભાવ ત્યારે એવો જાગેલો હોય કે બધા નિસ્તબ્ધ એકલા બધા શાંતિ હોય છે. બિચારા બેસી રહેલા શું શું કરે અને બધી જેન્ટ્રી આપવાની સાંભળવા બધા શાંતિ કરી એકાગ્રતાનો ભાવ ત્યારે પ્રસરેલો રહે છે. એ કૃષ્ણમૂર્તિના પોતાના ભાવને કારણે એના પોતાના ભાવને એમાં શંકા વગર એકાગ્ર થઈ જાય.
આ ભય સલામતી ને લીધે જ ઉભો થાય ને બધા. હા સર, એક રસમ હતી એ જ લાગે છે. ત્યાં સલામતી જોખમાય ત્યાં ભય લાગે આપણને. કાલે પાઠમાં મોટા તમે લખ્યું છે કે ભગવાનની ભગવાનના ભાવમાં સતત રહ્યા કરીએ તો પછી એ સાકાર થઈ જાય. સાકાર થઈ જાય સતત એની એક વળગી રહેવાનું. ભાવમાં સતત રહ્યા કરીએ કન્ટિન્યુઅસ તો પછી એ સાકાર થઈ જાય. અને આપણા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના અહમ એ ઓબ્જેક્ટ ઓફ સેન્સિસ એવા પ્રકારના છે કે સાકાર ને જ ગ્રહણ કરી શકતો, નિરાકાર ને ગ્રહણ કરી શકતા નથી. એ તો પછી આવી રીતે સાકાર થઈ ગયા પછીથી, અથવા તો સતત એક ધારો ચેતના નિષ્ઠ એવો ભાવ પ્રજ્ઞા કરેલો હોય તો નિરાકાર ને અનુભવ એને થાય છે. પેલો તો સાકાર ન થાય સામાન્ય રીતે. ખૂબ જ એવા હોય શંકરાચાર્ય જેવા કે જેને પેલો નિરાકાર નો ભાવ, પછી સાકાર નો અનુભવ થાય છે, પછી તો શક્તિ ને માનતા થાય છે. અનુભવ થી ચેતન થી શક્તિ જુદી નથી. ચેતન ને જગત ચેતન નું વ્યક્ત સ્વરૂપ શક્તિ છે. વ્યક્ત સ્વરૂપ શક્તિ છે, સાકાર સ્વરૂપ શક્તિ. અને એટલો બધો એમનો અનુભવ ભારે હતો શંકરાચાર્ય નો, જેમના તેમાં એ શક્યના દર્શન કરે છે. નબદા ને દર્શન કરીને નબદા સ્ટક લખ્યું છે, કેટલું સુંદર લખ્યું છે, ઘણા બધા સ્તોત્રો લખેલા છે શંકરાચાર્ય. સાકાર દર્શન પછી થી નિરાકાર માં ભક્તિ નહીં આવે સાહેબ, નિરાકાર સાકાર માં જ આવે. સાકાર કહ્યું ત્યાં દ્વૈત જ આવે. સાકાર કહ્યું ત્યાં દ્વૈત જ આવે. દ્વૈત નો જ આનંદ ઓર છે. નિરાકાર માં આનંદ રહેતો હશે મોટા. નિરાકાર માં કરો પણ આનંદ જેના આનંદ કહી ના શકાય. શબ્દાતીત, શબ્દાતીત થઈ જાય. ભાવાતીત ને ગુણાતીત પણ થઈ જાય. આનંદ નો પ્રકાર પણ કોઈ જુદો છે. કોઈ એની સાથે આપણે આનંદ કહીએ તે આનંદ ની સાથે એવો નથી. આનંદ ના પણ પ્રકાર છે કે આનંદ એવો કે જેને ઇન્દ્રિયો પકડી શકે. ઇન્દ્રિયો પકડી શકે એક આનંદ. એક જેને મન બુદ્ધિ ચિત્ત પ્રાણ જુદા જુદા રીતે પ્રાણ આનંદ આનંદ કહીએ એમાં પ્રાણ તત્વ મોખરે. આનંદ માં પ્રાણ તત્વ મોખરે આવે. પ્રાણ તત્વ મોખરે ત્યારે આનંદ નો અનુભવ થઈ શકે આપણને. હવે પ્રાણ તત્વ જેવા પ્રકારનું તદ્દન જીવ પ્રકારનું હોય તેનો આનંદ, તેનો તે પ્રાણ તત્વ ત્યારે તદ્દન દ્વંદ્વ ને ભૂમ થી ભરેલું તે નિમ્ન પ્રકારનું તેનો આનંદ એવા પ્રકારનો. જેમ જેમ ભાવ થતો જાય તેમ પ્રાણ તત્વ ઉર્ધુ પ્રકારનું થતું જાય, તેનો આનંદ ઉર્ધુ પ્રકારનું થતો જાય. પ્રાણ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ નામ એમાં પ્રાણ તત્વ હોય તો એ ભોગવી શકાય આપણાથી. અને પછી એની સાથે બીજા બધા હોય ભલે આવે, પણ પ્રાણ તત્વ ભોગવતો જયારે હોય ત્યારે નીચલી કક્ષામાં નિમ્ન કક્ષામાં તો બીજા બધા તત્વો મન બુદ્ધિ ચિત્ત ના મૂળ મૂળતામાં આવી જાય છે. ત્યારે મૂળતામાં જયારે ઉર્ધ્વ પ્રકારનો આનંદ માં પ્રાણ તત્વ હોય છે ને આનંદ, ત્યારે ઉર્ધ્વ પ્રકારનો પ્રાણ તત્વ જયારે આનંદ અનુભવ છે ત્યારે મન બુદ્ધિ ચિત્ત ને ખીલે છે. ત્યારે વિવેક પણ જાગે, બધું થાય, સૂક્ષ્મતા આવે એક પ્રકારની. પણ જયારે નિમ્ન માં નિમ્ન પ્રકારના પ્રાણ હોય ને ત્યારે જે આનંદ ભોગવે એમાં કોઈ જાતનો બધા તત્વો મૂળ થઈ જાય. મૂળ થઈ જાય પ્રાણ મન બુદ્ધિ અહમ અને ચિત્ત મૂળ થઈ જાય. કે જયારે એને વિવેક કઈ હોય નહીં.